ભારતની હકુમતના સમયમાં 15 વર્ષના એક કિશોરને અંદમાનની જેલમાં ધકેલી દેવાય છે અને ત્યાંથી તેઓ એક એવી કળા શીખીને આવે છે જે આજે ગુજરાતની સંસ્કૃતિ અને કળાના વારસામાં આગવું સ્થાન ધરાવે છે. આ કળા એટલે ભરૂચની પ્રખ્યાત સૂજની કળા. સૂજની એક રજાઈ છે જેની બનાવટ એટલી જટિલ હોય છે કે તેને શીખવામાં વર્ષોના વર્ષ વીતી જાય છે. ભરૂચના મોહમ્મદ રફીક સૂજનીવાલા છેલ્લી 5 પેઢીથી સૂજની બનાવવાનું કામ કરે છે. મેરા નામ મોહમ્મદ રફીક સૂજનીવાલા હૈ. મેં માલીવાળ ભરૂચ કા રહેને વાલા હું. મેરી ઉંમર 62 સાલ કી હૈ. મેં સૂજનિયા કામ કરતા હું 15 સાલ કી મેરી ઉંમર થી જબ સે કામ કર રહા હું મેં. યે સૂજની એક રજાઈ હૈ, હેન્ડલૂમ હૈ. યે ઉડને મેં ભી કામ આતી હૈ, ચદ્દર કે ઇસમે ભી કામ આતી હૈ. ઓર યે ડબલ કલોટ હૈ. દૂસરા અપના જો કપડા હોતા હૈ વો સિંગલ બનતા હૈ, ઇસમે ડબલ કપડા બનતા હૈ. સૂજની બનાને મેં રૂ કા ભી હોતા હૈ, કોટન સિલ્ક હોતા હૈ, વુલન હોતા હૈ. સૂજની કળાની ભારત આવવાની સફર પણ ખૂબ જ રોચક છે. એવું કહેવાય છે કે મોહમ્મદભાઈના પરદાદા હુસેનભાઈને 1857ના અંગ્રેજી હકુમત વિરોધી બળવાના ખોટા આરોપસર આંદમાન નિકોબારની જેલમાં ધકેલી દેવાયા. કારાવાસ દરમિયાન તેમણે સૂજની કળા શીખી અને જ્યારે 5-6 વર્ષ બાદ તેઓ જેલ મુક્ત થયા અને ભરૂચ આવી સૂજની બનાવવાનું શરૂ કર્યું. સૂજનીના નામ પાછળ એવી પણ એક થિયોરી છે કે હુસેનભાઈના પુત્ર નબુભાઈ, જેઓ વણાટકામ સાથે જોડાયેલા હતા, તેમને રજાઈમાં વચ્ચે પોકેટ રાખી તેમાં રૂ ભરવાનું સૂજ્યું. આ સૂજ્યા પરથી સૂજની નામ આવ્યું હોઈ શકે છે. સૂજની કળાના સૌપ્રથમ કલાકારોમાં નબુભાઈનું નામ આવે છે, ત્યારબાદ તેમના પરિવારના ભાગ પડ્યા અને તેઓ બધા સૂજની કળા સાથે સંકળાયા. સૂજની હાથ વડે જ લૂમ પર બનાવવામાં આવે છે. સૌપ્રથમ 5000થી વધુ દોરાને લૂમ પર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ ડિઝાઇન મુજબ રંગીન બોબિન એક છેડેથી બીજા છેડે પસાર કરવામાં આવે છે. સૂજનીની ખાસિયત છે કે તે સળંગ બને છે, તેમાં સોય વડે ટાંકા નથી લેવામાં આવતા. બીજું કે સૂજનીમાં નાના મોટા પોકેટ હોય છે જેમાં રૂ ભરવામાં આવે છે, જેથી સૂજની મુલાયમ રહે. ભરૂચની સૂજની દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આ કામ બદલ પરિવારને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. હાલમાં ભરૂચમાં માત્ર 2 પરિવારો જ સૂજનીના વેપાર સાથે સંકળાયેલા છે, કારણ કે બજારમાં મશીનોની સૂજની બનવા લાગી છે. બીજું કે ઓછા વળતરને લીધે આજની પેઢી આ કામ નથી કરવા માંગતી. મેં એક સૂજની અપને બેઠક કે ઉપર હિસાબ હૈ, દો અભી ફિલહાલ 2 દિનમાં હમ બનાતે હૈ, 2 જણ મિલકે. વુલન મેં બનાતે હૈ, સિલ્ક મેં બનાતે હૈ, કોટન મેં બનાતે હૈ, સિલ્ક કોટન મેં બનાતે હૈ, વુલન કોટન મેં બનાતે હૈ. અબ યે સૂજની તો ક્યા આયેગા કે 2500 કી ભી દેતે હૈ, 3000 કી ભી દેતે હૈ. જૈસી જૈસી સૂજની હોતી હૈ, 3500 કી ભી હોતી હૈ, 4000 કી ભી હોતી હૈ. પહેલે તો ભરૂચ કે અંદર હમારી ફેમિલી કે હમારી ફેમિલી મેં 25 લૂમ થી, અભી સબ બંધ હો ગયા. અભી સિર્ફ હમારા એક લૂમ હૈ. અભી એક લૂમ ઉધર હૈ વાવડી પર. મહેંગાઈ બઢ રહી હૈ, સૂજની કા દામ ઉતના કે ઉતના હી હૈ. યે તો ઠીક હૈ કે જો રાસલીલા ટેક્સટાઇલ હૈ વો લોગો અભી હમારે હમારે પાસ બનાતે હૈ તો અચ્છા હૈ. ફાધર્સ ને હમકુ સિખાઈ, અબ હમારે બચ્ચે ઇન્વોલ્વ નહીં હોવાના માનતે. જે ઇન્વોલ્વ હોય તો હમારે લીએ બહુ ખુશી કી બાત હૈ. હમ ઇસકો બહુ 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 આગે બનાવવા ચાહતે. યે મેન્યુફેક્ચર બહુ હાર્ડ હૈ, વો કિસી કે સમજ મેં નહીં આતા. અંગ્રેજ આયે, અંગ્રેજોને નહીં બનાવવાની કી કોશિશ કી, અંગ્રેજોને માફી માંગી. યે ભી યે સૂજની કા કામ હમ નહીં કર સકતે. યે આપકો મુબારક. અબ યે સૂજની લંબા ટાઈમ સુધી નહીં ચલ સકેગી. જ્યાં તક નહી પેઢી હમારે સાથ ઇન્વોલ્વ નહીં હોયગી, વહાં તક ઇસકો આગે નહીં બઢાએંગે. બસ અબ જ્યાં તક નહીં આગે બઢાએંગે, વહાં તક હમ ભી નહીં આગે બઢેંગે. આઝાદી પહેલાની સૂજની કળા હાલમાં મરણ પથારીએ છે. આ કળા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આગામી સમયમાં આ કળા માત્ર લખાણોમાં જ રહી જશે.